સરદાર સરોવર નર્મદા ડેમમાં પહેલીવાર પાણીની અધરત આવક સાત લાખ પંચોતેર હજાર નવસો ત્રાણું ક્યુસેક થઈ અલીવલી ડેમના જરાશયમાં ક્રોસ સ્ટોરેજ આઠ હજાર પાંચસો નવ્વાણું પોઈન્ટ ત્રીસ મિલિયન ક્યુબિક મીટર એમસીએમ જથ્થો નોંધાયેલ છે ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પંચાણું મીટરે નોંધાઈ હતી આજની સ્થિતિ નર્મદા ડેમમાં પાણીનો એકાણું ટકા જથ્થો ભરાયેલ છે આશરે છેલ્લા પાંત્રીસ દિવસથી દરરોજ રિવરબેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા પાંત્રીસ દિવસમાં આશરે કુલ રૂપિયા એકસો એકસઠ પોઈન્ટ સોતેર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની આવક સાત હજાર સાત લાખ પંચોતેર હજાર નવસો ત્રાણું ક્યુસેક સામે નદીમાં કુલ જાવક પાંચ લાખ ચુમ્વાલીસ હજાર સસો તોતેર ક્યુસેક ઘટાડાય છે તદુપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ દ્વારા વીજ ઉત્પાદન બાદ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી સહિત કુલ બે લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો આશરે છેલ્લા પાંત્રીસ દિવસથી સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવરબેડ પાવર હાઉસના તમામ છ યુનિટ મારફત વીજ ઉત્પાદન શરૂ કરાયું છે આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી મીટરે નોંધાયેલ હતી હાલમાં છેલ્લા પાંત્રીસ દિવસથી રિવરબેડ હાઉસના બસો મેગાવોટની ક્ષમતાવાળા છ યુનિટ દરરોજ સરેરાશ ચોવીસ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂપિયા ચાર કરોડ કિંમતનું વીસ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આમ આજ દિન સહિત પાંત્રીસ દિવસથી આશરે કુલ રૂપિયા એકસો પચાસ કરોડનું વીજ ઉત્પાદન કરાયું છે આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નબદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેવી જ રીતે પચાસ મેગાવટની ક્ષમતાવાળા ચાર કેનાલ હેડ પાવર હાઉસ તારીખ બારમી ઓગસ્ટથી સતત કાર્યરત છે હાલમાં સરેરાશ રૂપિયા અઠ્ઠાણું લાખની કિંમતનું ચાર પોઈન્ટ આઠ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ સત્તર હજાર ક્યુશિક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે જે સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવા રહ્યું છે આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા બાર દિવસમાં આશરે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ છોતેર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન કરાયું છે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે નબદા જિલ્લા કલેક્ટર શ્વેતા તિવતિયાના માર્ગદર્શન અને રાહબારી હેઠળ નબદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટતંત્ર સાબુત કરાયું છે તેમજ તિલકવાડા ગરૂડેશ્વર અને નાદોદ તાલુકા મામલતદાર સહિત સંબંધ કરતા તમામ વિભાગના અધિકારીને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સૂચનાઓ પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી છે અને નીચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમાં અવર જવર ન કરવા તેમજ પશુઓની અવર જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યા છે તદુપરાંત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાંસલા ઇન્દ્રવણના સાઇટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલિંગ કરવા અને નદી કાંઠે કોઈ વાહન વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવર ઓવરફ્લો હોય રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરિકેટ બંધ રાખવા વિગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે દીપક જગતાપ જીવી રાજપીપળા